नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 માં આજે આપણે જોઈશું 1945 પછીનું વિશ્વ, પાઠ નંબર 6. પ્રાચીન કાળમાં ભારત અને વિશ્વભરમાં અસંખ્ય યુદ્ધો લડ્યાની વિગતોની ઇતિહાસના પૃષ્ઠ ભરાયેલા છે. તેમ છતાં આ યુદ્ધોમાં હંમેશા યાદ રહે તેવા વૈશ્વિક પ્રભાવ ધરાવતા યુદ્ધોમાં મોટેભાગે આધુનિક યુગના બે મહાયુદ્ધો, પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધનો સમાવેશ કરી શકાય. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વમાં કાયમી શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ તેની કેટલીક મર્યાદાઓના કારણે તે નિષ્ફળ નીવડ્યું અને ઈસવીસન 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. બીજા વિશ્વયુદ્ધની યુદ્ધ સમયની ઘેરી મનોદશા અને ભયંકરતાએ માનવજાતની શાંતિ અને સ્વાતંત્ર્ય રક્ષણ માટેના પ્રયાસોની પુનઃ એકવાર જરૂર સમજાય. પરિણામે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ 24 ઓક્ટોબર 1945. તો આપણે જોયું કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ બે મહાયુદ્ધો છે એ સર્જાણા. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના તો થઈ, પણ એની કેટલીક મર્યાદાઓને કારણે કે બીજું વિશ્વયુદ્ધ છે એ પણ ફાટી નીકળ્યું. સંયુક્ત રાષ્ટ્રસંઘ તો હતું તે એમ છતાં થયું, એટલે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ 24 ઓક્ટોબર 1945માં. હવે સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર જોઈએ આપણે. તો સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રનો આરંભ આમુખથી થાય છે. આપણે જેમ બંધારણ છે એ બંધારણની શરૂઆત કેમ આમુખથી થાય છે, એમ આનું જે ખતપત્ર છે એ પણ આમુખથી શરૂ થાય છે. ખાસ યાદ રાખજો, સંયુક્ત રાષ્ટ્રનું આમુખપત્ર છે એ 3 માર્કમાં પૂછાય છે અને તેમાં સંયુક્ત રાષ્ટ્રના હેતુ દર્શાવવામાં આવે છે. આ હેતુઓ નીચે પ્રમાણે છે: આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવા. તો સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રનો આરંભ આમુખથી થાય છે અને તેમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ દર્શાવવામાં આવ્યા છે. આ હેતુઓ નીચે પ્રમાણે છે: આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી, એ માટે શાંતિને અવરોધરૂપ હોય તેવી બાબતોને અટકાવવા કે દૂર કરવા, તેમજ આક્રમણના કે શાંતિભંગના કૃત્યોને દબાવી દેવા, અસરકારક સામૂહિક પગલાં ભરવા, દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવવો. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી, એ માટે શાંતિને અવરોધરૂપ હોય તેવી બાબતોને અટકાવવા કે દૂર કરવા, તેમજ આક્રમણના કે શાંતિભંગના કૃત્યોને દબાવી દેવા, અસરકારક સામે પગલાં ભરવા, દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓને શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવવો. કે ભાઈ આંતરરાષ્ટ્રીય રીતે વૈશ્વિક રીતે શાંતિ જળવાઈ રહે એવા પ્રયાસો કરવાની વાત આમાં કરેલી છે. આત્મનિર્ણય તથા સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા તથા વિશ્વ શાંતિ જાળવવા તમામ યોગ્ય પગલાં ભરવા. વાત અહીંયા રજૂ થાય છે કે ભાઈ આત્મનિર્ણય તથા સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા. કે ભાઈ બે રાષ્ટ્રો વચ્ચે છે એ મિત્રતાના સંબંધ હોવા જોઈએ તથા વિશ્વ શાંતિ જાળવવા તમામ યોગ્ય પગલાં ભરવા. આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો તથા જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટેની મૂળભૂત સ્વતંત્રતાઓ એ માનવ અધિકારો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો. આ સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવાદિતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું. આમ ખતપત્રમાંથી ફલિત થાય છે કે યુદ્ધની તિલાંજલિ અને ચીર શાંતિની ઝંખના એ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ધ્યેય છે તેમ કહી શકાય. જો અહીંયા આગળ એક બાબત રજૂ થઈ છે કે 1945 પછીના વિશ્વની અંદર, એટલે 1945 પછીની એક મહત્ત્વની ઘટના છે એ સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના 24 ઓક્ટોબર 1945, અને એનું આપણે ખતપત્ર પણ જોઈ લીધું. બરાબર કે ભાઈ
આ ખતપત્ર છે એના ઉપરથી જ આપણને ઘણી બધી માહિતી છે એ અહીંયા મળી જાય છે કે ભાઈ સંયુક્ત રાષ્ટ્રોએ કઈ રીતે કામ કરવું અને કઈ રીતે આમાંથી બહાર કાઢવું અથવા તો યુદ્ધની પરિસ્થિતિ સર્જાય નહીં એની માટેના કેટલી કેટલી બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો આજનો આપણો આ લેક્ચર છે અહીંયા સુધી જ રાખે, કારણ કે હવે પછી જો કન્ટિન્યુ કરવું પડશે. ઠંડુ યુદ્ધ છે, પછી લશ્કરી જૂથમાં વહેંચાયેલું વિશ્વ, આ બે મુદ્દા બહુ અગત્યના છે એટલે એ બેને આપણે સાથે રાખશું. બરાબર, તો આજે આપણે અહીંયા સુધીનું છે એ કામ આપણે જોઈ લઈએ છીએ એટલે તમને લોકોને સમજાઈ જાય. બરાબર, ખાલી ચાર જ મુદ્દા યાદ રાખવાના છે, સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર અને પાઠની શરૂઆત. બરાબર, તો અહીંયા સુધી તમે વ્યવસ્થિત જોઈ લેજો 1945 પછીનું વિશ્વ. ઓકે.